કોર્પોરેટરી તંત્ર સામે સોમવાર સુધી સમસ્યાનું સમાધાન નહીં થાય તો ધરણાની ચીમકી પણ ઉચ્ચારી હતી જો કે મેયરે તાત્કાલિક અસરથી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું દરબાર લોજવારી ગલીમાંથી બધાય બેનો આવ્યા હતા આજે ઈ ઈ લોકોને 6 મહિનાથી સમસ્યા છે ગટરની લેની હવે ન્યા ભૂગપ ગટર કરવામાં માં પણ ભૂગપ ગટરનું માપે બરોબર કર્યું નથી ઈ લોકોની પ્રિય દેવી છે બેનોની એટલે આજ આવ્યા એટલે પત્રકાર સામે એ લોકોએ રામધૂન બોલાવી અને કમિશનર સાહેબને મળવા ગયા હતા પણ ડેપ કમિશનર સાહેબ હાજર નહોતા એટલે ડીએમસી સાહેબને મળ્યા ત્યાંથી પછી અમે મેયર સાહેબને આ મળવા ગયા અને એને રજૂઆત બધી કરી એટલે એને ખાતરી આપી જો આ કામ તાત્કાલિક ધોરણ ચાલુ થશે પણ તાત્કાલિક ધોરણ ચાલુ થાય અને પાણીની પાઇપલાઈન નવી આવે અને તાત્કાલિક ધોરણ રોડ બને એવી મારી સમસ્યા છે ને એની ઈ સોલ્વ થાય કારણ કે ચોમાસું માથે છે ઉપરવાસનો વિશ્વાસ છે બધું પાણી ન્યા આવી જાય એને કારણે જો આ કામ કરવામાં નહીં આવે તો હું સોમમાંથીને ને કમિશનર સાહેબની ચેમ્બરે ધરણા પર બેસી જઈશ નોંધાવ્યો હતો વોર્ડ નંબર દસ ના નગર સેવક હિતેશ ઉદાણીએ રામધુન બોલાવી હતી અને પાયાના પ્રશ્નોના ઉકેલ માટે તંત્રને અપીલ કરી હતી નગરસેવક ના સ્થાનિક રહીશો પણ જોડાયા હતા અને રામધુન બોલાવી હતી કોર્પોરેટરી તંત્ર સામે સોમવાર સુધી સમસ્યાનું સમાધાન નહીં થાય તો ધરણાની ચીમકી પણ ઉચ્ચારી હતી જો કે મેયરે તાત્કાલિક અસરથી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું દરબાર લોજવારી ગલીમાંથી બધાય બેનો આવ્યા હતા અચે ઈ ઈ લોકોને 6 મહિનાથી સમસ્યા છે ગટરની ની હવે ન્યાં ભૂગભ ગટર કરવામાં પણ ભૂગભ ગટરનું માપે બરોબર કર્યું નથી ઈ લોકોની પ્રિય દેવી છે બેનોની એટલે આજ આવ્યા એટલે પત્રકાર સામે એ લોકોએ રામધુન બોલાવી અને કમિશનર સાહેમને મળવા ગયા હતા પણ ડેપ કમિશનર સાહેબ હાજર નહોતા એટલે ડીએમસી સાહેબને મળ્યા ત્યાંથી પછી અમે મેયર સાહેબને આ મળવા ગયા અને એને રજૂઆત બધી કરી એટલે એને ખાતરી આપી જો આ કામ તાત્કાલિક ધોરણ ચાલુ થશે પણ તાત્કાલિક ધોરણ ચાલુ થાય અને પાણીની પાઇપલાઈન નવી આવે અને તાત્કાલિક ધોરણ રોડ બને એવી મારી સમસ્યા છે ને એની ઈ સોલ્વ થાય કારણ કે ચોમાસું માથે છે ઉપરવાસનો વિશ્વાસ છે બધું પાણી ન્યા આવી જાય એને કારણે જો આ કામ કરવામાં નહીં આવે તો હું સોમમાંથી ને કમિશ્નર સાહેબ ની ચેમ્બરે ધરણા પર બેસી જઈશ